ભુજમાં યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાને કારણે આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનો નાગરિકોને અડચણરૂપ સાબિત થતા હોય છે. નગરના પેરિસ બેકરી પાસે આવેલા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ શૌચાલયને આડે વાહન પાર્ક કરે છે, જેથી આસપાસના નાગરિકોમાં કચવાટ ફેલાયેલું છે. કચ્છના વડુમથક ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં અવ્યવસ્થિત પાર્કિંગને કારણે આડેધડ વાહન પાર્ક કરવામાં આવતા હોય છે. સરકાર તેમજ જે તે તંત્ર દ્વારા પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, પરંતુ તે પ્લોટ પર પણ દબાણ કરી દેવામાં આવ્યું છે. તેને કારણે નાગરિકોને વ્યવસ્થિતપણે વાહન પાર્ક કરવા માટે કોઈ જગ્યા મળી રહેતી નથી અને આડેધડ રસ્તાની વચ્ચોવચ્ચ અથવા તો જે તે જાહેર સ્થળની આસપાસ વાહન પાર્ક કરી દેવામાં આવતા હોય છે, અને તેને કારણે ક્યાંક ને ક્યાંક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં જ ભુજ શહેરની વાત કરવામાં આવે તો કોરોનાની પરિસ્થિતિ હવે ધીમે ધીમે થાળે પડી છે, અને તેની સાથે જ શાળાઓ તેમજ ખાનગી ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ટ્યુશનના વિદ્યાર્થીઓ અનેક જાહેર માર્ગો પર વાહન આડેધડ પાર્ક કરતા હોવાથી વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલી પડતી હોય છે. ભુજમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આડેધડ માર્ગ પર વાહન પાર્ક કરે છે અથવા તો જે તે જાહેર સ્થળની આસપાસ વાહન પાર્ક કરતા હોય છે. તેવો જ ભુજ શહેરમાં વંડી ફળિયા પાસે એક ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યું છે, જ્યાં વાહન એવી રીતે પાર્ક કરવામાં આવેલા છે કે શૌચાલય જવાનો માર્ગ તેમના દ્વારા બંધ કરી દેવામાં આવતો હોય છે. તેને કારણે આસપાસ રહેતા નાગરિકો તેમજ દુકાનધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેથી આ ખાનગી ટ્યુશનના સંચાલક આ પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.